तो बीजी तरफ अरवली में पत्नी की हत्या बाद संबंध ने कलंक लगाड़ती बीजी एक घटना सुरेंद्रनगर थी सामे आवी छे। लींबड़ी में सग्गा भाईए ज पोतानी सग्गी बहन ने मौत ने घाटे उतारी नाखी। आखरे सग्गा भाईए सग्गी बहन की हत्या केम करी जुओ आ क्राइम रिपोर्ट में। सगा भाईए करी बहन की हत्या, भाईए बहन की लाश ने ओळखवानो कर्यो इनकार, रक्षा करवानु वचन आपनार ज भाई बन्यो छे भक्षक। थोड़ा दिवस पहला लींबड़ी भोगावो नदी में आवेला कूवामांथी एक युवती की लाश मळी आवी हती। युवती मोढ़ाना भागे प्लास्टिक की कोथळी तेमज कपड़ा कटका वडे हाथ पग बांधेला हता। पोलीसे लाशनु पोस्टमोर्टम करावता युवती ने गले टूपो आपी हत्या करी देवामां आवी होवानुं मालूम पड्यु। कूवामां पाणीना कारणे लाश फुगाई जवाथी ओळख मेळवी मुश्किल बनी हती। त्यारे युवतीना हाथ पर रहेला टेटूना आधारे पोलीसे ओळख मेळवा तपासना चक्रो गतिमान कर्या, जेमां थोड़ा दिवस अगाउ लींबड़ी खारावासमां रहती नयना शंकरभाई राठोड नामनी युवती गुम होवानुं जाणवा मळ्युं। पोलीसे तेना परिवारजनोने लाशनी ओळख करवा माटे बोलाव्या, परंतु युवतीना भाई दिनेश राठोड़े आ लाश पोतानी बहन नयनानी न होवानुं जणाव्युं। पोलीसने मळेली बातमीना आधारे पोलीसे ऊंडाणपूर्वक पूछपरछ करता दिनेश पोलीस समक्ष भांगी पड्यो अने पोते ज पोतानी बहननी हत्या करी होवानी कबूलात करी। જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 302 મુજબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જાણે યુવતીના શરીરે ટેટુ જેવા છૂંદણા જે કરાયેલા હતા તો એના આધારે આ યુવતીની ઓળખ કરતા આ યુવતી લીંબડીના ખારાવાસમાં રહેતી નૈના રાઠોડ નાઓની હોવાનું પ્રસ્થાપિત થયેલું અને આ યુવતી તારીખ 27 તારીખથી ઘરેથી ગુમ થયેલી હોવાથી અને તેઓના પરિવાર વાળાના ઉપર પ્રાથમિક રીતે શક જતા તેઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બહેનની હત્યા કરવાનું શું હતું કારણ। લીંબડી પોલીસે દિનેશની પૂછપરછ કરતા તેણે હત્યા કરવા પાછળનું કારણ જણાવ્યું કે તેની બહેન નૈનાને રોહિત ઠાકોર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને અગાઉ તે રોહિત સાથે ભાગી પણ ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે થોડા દિવસમાં પરત પણ આવી ગઈ। પરંતુ પરિવારજનોને એવી આશંકા હતી કે ફરીવાર તે રોહિત સાથે ભાગી જશે, ત્યારે 27 જૂને પરિવારજનો એક પ્રસંગમાં ગયા। તે દરમિયાન નૈના અચાનક ઘરે જવા નીકળતા તેનો ભાઈ દિનેશ પણ તેની પાછળ ઘરે આવ્યો અને બહેન કબાટમાંથી કંઈક વસ્તુ શોધતી હતી। દિનેશને એવું થયું કે બહેન દાગીના લઈ ભાગી જશે તો સમાજમાં આબરૂ જશે। આ વિચાર આવતા જ તેણે ઘરનો દરવાજો બંધ કરી બહેનને પાછળથી દુપટ્ટો વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી। બહેનની બૂમનો અવાજ ઘરની બહાર ના જાય તે માટે ટીવીનું વોલ્યુમ પણ ફૂલ કરી રાખ્યો અને બહેનની હત્યા કરી લાશ એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને રાત્રે એક્ટિવા પર ભોગાવો નદીમાં કૂવામાં ફેંકી દીધી। લાશ કૂવામાંથી તરતી બહાર ન આવે તે માટે તેને લાશના હાથપગ બાંધી દઈ તેને સાથે રેતી ભરેલી પ્લાસ્ટિકની વજનદાર થેલી બાંધી દીધી। પ્રેમ સંબંધને ગ્રાહ્ય ન રાખવાથી તેઓએ આવેશમાં આવીને આ યુવતીનું ગળું ટૂંકો દઈને તેઓને મોતને ઘાટ ઉતારેલી હતી અને તેઓને એક બેગમાં ભેગી રાખીને રાત્રિના સમય દરમિયાન એક્ટિવામાં નાખીને તેઓ આ નદીના ભાગમાં આવેલા કૂવામાં નાખીને તેઓએ આખું કારસ્થાન કરેલું હોય। ઘરેથી યુવતી અચાનક ગાયબ થતા પરિવારે શોધખોળ હાથ ધરી। પરિવારજનોએ બહેન અંગે પૂછતા પોતે કંઈ પણ જાણતો ન હોવાનું ડહોળ કરી પરિવારજનો સાથે બહેનની શોધખોળ કરવા લાગ્યો, પરંતુ કહેવત છે ને કે ગમે તેટલું પાપ કરો છાપરે ચડીને તે હંમેશા પોકારે જ છે। રક્ષાબંધનના દિવસે જે ભાઈએ બહેન રાખડી બાંધતી હોય છે તે જ સગા ભાઈએ બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા તમામ લોકો ભાઈ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે। લીંબડી પોલીસે યુવતીનો હત્યાનો ભેદ ઉકેલી આરોપી ભાઈ દિનેશને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર।